आज रोज तारीख 1/4/2022 शुक्रवार न रोज रिसेस दरमियान सूरत महानगरपालिका लिंबाई जोन में गुजरात सरकार द्वारा हाल में चलती नवी पेंशन योजना ने विरोध करवा अने सदर नवी पेंशन योजना ना बंद करी जूनी पेंशन योजना फरीथी चालू करवा बाबते रजूआत करेल छे अने कर्मचारी नो आवाज ने न्याय मळी रहे ते माटे सूत्रोच्चार करी तेम ज आजना दिवस ने काळो दिवस ब्लेक डे तरीके उजवामां तमाम कर्मचारीओ द्वारा काळी पट्टी धारण करी नवी पेंशन योजना नो विरोध करेल छे। તેમ કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવાની માંગણી ન સંતોષાય તો ભવિષ્યમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખીશ। બ્યુરો રિપોર્ટ કિવેન્ટેવી ન્યૂઝ સુરત। સાધનાબેન મનુભાઈ પટેલ, જૂની પેન્શન યોજના ચાલુ કરો અને નવી બંધ કરો, એના સિવાય બીજા કોઈ મુદ્દાઓ? એના સિવાય બીજા મુદ્દા છે, અમારા તાલીમાર્થી જે પીરિયડ છે એ બંધ કરવામાં આવે। આ જો મુદ્દાઓ તમારા જો નહીં સંતોષાશે તો અમે આગળ લડત કરીશું। કયા પ્રકાર? ગાંધી ચિંધ્યા માર્ગે। આજે વિકાસ પટેલ મારું નામ છે, સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું અને આ નવી પેન્શન યોજના છે એ અમારો હક છીનવી રહી છે, જેના માટે અમે આજના દિવસે જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ થાય એના માટે અમારા સાથી કર્મચારી સાથે અમે બધા આજે આનો વિરોધ દર્શાવીએ છીએ અને જૂની પેન્શન યોજના અમારે ચાલુ થાય અને અમારો હક મળી રહે એના માટે આજથી અમે એક નાનું મોટું આંદોલન શરૂ કર્યું છે। હજી નવા દિવસોની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે અને એનાથી પણ બીજો કોઈ સારો એવો માર્ગ અમને, જૂની પેન્શન યોજના જે હતી તેમાં કર્મચારી રિટાયર્ડ વખતે જે બેજી પગાર હોય તે પ્લસ તેની અંદર ડીએનો ઉમેરો કરી અને તેનો 50% પગાર જે છે તે પેન્શન તરીકે આપવામાં આવતો હતો, જ્યારે અત્યારની નવી પેન્શન પ્રથા જે છે તેની અંદર કર્મચારીઓના રૂપિયાનું રોકાણ કરી શેર માર્કેટમાં રૂપિયા રોકવામાં આવે છે અને જે શેર માર્કેટ આધારિત અત્યારની નવી પેન્શન યોજના જે છે તેની અંદર કર્મચારીઓના રોકાયેલા રૂપિયાનું માત્ર વ્યાજ જ આપવામાં આવે છે, સરકાર તેમાં કોઈ જાતનું કાંઈ રોકાણ કરતી નથી, એટલા માટે એ રૂપિયા જે છે તે એકદમ નહિવત મળે છે। માન લો કે એક ઉદાહરણ તમને આપું તો હાલની તારીખમાં એનપીએસનો કર્મચારી જો રિટાયર્ડ થાય તો એને પેન્શન તરીકે માત્ર 1800 થી 2200 રૂપિયા એનપીએસનું પેન્શન મળે છે, જ્યારે તે જ કર્મચારી જૂની પેન્શન યોજનામાં રિટાયર થાય તો રિટાયર્ડ વખતે એનો જે કંઈ બેઝિક પગાર હોય તે પ્લસ તેની અંદર ડીએ એડ કરીને તેનું 50% જે થાય તે પ્રમાણે જૂની પેન્શન યોજના આપવામાં